મિત્રો નમસ્કાર, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિ સાચારી. પ્રશાંત ત્રિવેદી વાત કરવી છે. 25/9/2020 અને શુક્રવારના દિવસે આપની ખાસ રોજની અંદર મિત્રો આપની આજુ છે. વાત કરીશું પ્રથમ રાશિ કરતાં મેષ રાશિની. આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી આપ મુક્ત બનશો, તેમજ તમારા જીવનની અંદર કોઈ નવા સંબંધિત પાસેથી કોઈ સારા સમાચાર પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે કેટલાક કાર્ય સ્વયં કરવાની જરૂર છે અને જીવનની અંદર નાની નાની કોશિશથી જીત પૂર્ણ થવાની સંભાવના છે. કોઈ સંબંધી પાસેથી કોઈ સારા સમાચાર પણ મળી શકશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. ખોટા ખર્ચમાં ઘટાડો કરો. વાત કરીશું મિથુન રાશિની. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ સુધારો આવવાથી ઉર્જાવાન અનુભવ કરાવશે, જેથી તમે આત્મવિશ્વાસ અને પરાક્રમથી તમારા કાર્ય પણ સંપૂર્ણ ભરોસો રાખી શકશો. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોએ પ્રોફેશનલ અભ્યાસમાં વિદ્યાર્થીઓ યોગ્ય સફળતા મળશે. તમે તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર થઈને કામ કરશો. જમીન કે વાહન માટે ઉધાર લેવાની યોજના ચોક્કસ બની રહેશે. વાત કરીશું અહીંયા સિંહ રાશિની. આ સમયે ભાગ્યોદય શુભ અવસર તમને પ્રાપ્ત થશે. જે કામ છેલ્લા થોડા સમયથી અટવાયેલું છે તે પૂર્ણ થશે. થોડા વિરોધીઓ પણ આવી થશે અને તમારું આજના દિવસે અહિત પણ થશે નહીં. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો આજે ઉધાર આપેલા રૂપિયા પ્રાપ્ત કરવાનો યોગ્ય અવસર છે, એટલે મહેનત કરશો. બાળકોને લગતી કોઈ સમસ્યા ઉકેલી જવાથી રાહતનો અનુભવ કરશો. વાત કરીશું તુલા રાશિની. બાળકોના અભ્યાસમાં કેરિયરને લગતી સમસ્યાઓનું કોઈ સમાધાન મળવાથી રાહત અનુભવશો. વડીલોના આશીર્વાદ, કૃપા ઘરના વાતાવરણમાં સારા સંચાર લાવશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો જો કોઈ ભવન નિર્માણને લગતું કામ અટકી ગયું હોય તો તેને પૂર્ણ કરવાનો ચોક્કસ યોગ છે. સાથે જે કોઈ પ્રોપર્ટીને ખરીદવા માગતા હોય તો આજના દિવસે સારી યોજના બની શકે છે. તમારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને ઉન્નત વિચાર તમારા ઘર તથા વ્યવસાયમાં બંનેમાં તાલમેલ સારી જોવા મળશે. વાત કરીશું અહીંયા કહેતા વૃશ્ચિક રાશિની. તો કુંભ રાશિના લોકો અહીંયા કુંભ અહીંયા વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ અત્યારે હાલ કોઈ પરિસ્થિતિમાં સામાન્યતા જોવા મળશે. તમે તમારા કર્મ અને પુરુષાર્થના માધ્યમથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો. બાળકોના અભ્યાસને લગતું કોઈ મહત્ત્વનું કાર્ય આજના દિવસે ચોક્કસ રીતે આપ પરિપૂર્ણ કરશો. વાત કરીશું અહીંયા ધનરાશિની. ગ્રહ ગોચર પ્રમાણે તમારી આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. આળસ છોડીને તમે તમારા લક્ષ્યને પૂર્ણ કરવામાં ધ્યાન આપો. યુવા વર્ગ પોતાના કરિયર ઉપર ચોક્કસ રીતે આગળ વધશે. વાત કરીશું અહીંયા મકર રાશિની. વિદ્યાર્થીઓ પોતાની પ્રતિયોગિતા અને પરીક્ષાનું પરિણામ ચોક્કસ રીતે સારું લાવશે. પહેલાં કરતાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કોઈ સંબંધી કે મિત્ર દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય પૂર્ણ થશે. વાત કરીશું આજના દિવસે કુંભ રાશિની. રાજનૈતિક મહત્ત્વપૂર્ણ લોકો પાસેથી લાભદાયક સંપર્ક થશે. તમારી બુદ્ધિમત્તા અને હોશિયારીથી તમે આગળ ચોક્કસ રીતે આવી શકશો અને તમે તમારા જીવનમાં દરેક ઈચ્છિત કાર્યને પરિપૂર્ણ કરી શકશો. વાત કરીશું અહીંયા મીન રાશિની. તમારી ભાવુકતા અને ઉદારતા જેવી નબળાઈ ઉપર વિજય મેળવવો જરૂરી છે. તેના કારણે થોડા લોકો તમારો ફાયદો ઉઠાવી શકશે. વેપારમાં કોઈ પણ નવું રોકાણ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરી લેજો. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે રાશિ ભવિષ્ય જણાવ્યું. મિત્રો અધિક માસની અંદર આજે હું બીજો પ્રયોગ આપું છું. ભગવાન વિષ્ણુની આજના દિવસે ભગવાન વિષ્ણુના 1000 નામ બતાવ્યા છે. ઓમ વિશ્વસ્મય નમઃ, વિષ્ણવે નમઃ, વષ્ટકારાય નમઃ. એ રીતે 1000 ભગવાનના નામ છે, જેને આપણે વિષ્ણુ સહસ્ત્ર નામથી પણ ઓળખતા હોઈએ છીએ. વિષ્ણુ સહસ્ત્ર પાઠ અલગ છે અને વિષ્ણુ સહસ્ત્રના નામ અલગ છે. નામ એટલા માટે અલગ છે, જેનો પહેલો શબ્દ ઉચ્ચાર ઓમથી આપણે ઉચ્ચાર કરીએ છીએ, વચ્ચે ભગવાન વિષ્ણુનું નામ લઈએ છીએ અને છેલ્લે નમઃ બોલીએ છીએ. માટે વિષ્ણુ સહસ્ત્ર જે નામ છે તે વિષ્ણુ સહસ્ત્ર નામ આપણે એક એક બોલી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા હોય કે શાલિગ્રામ હોય તે ચંદનથી અર્ચન કરશો, ચંદનના છાંટા નાખશો તેના ઉપર 1000 નામ બોલી, તો તમારા જીવનની અંદર ભગવાન વિષ્ણુ આજના દિવસે તમારા દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરાવશે. તમારા અટવાયેલા કાર્ય પૂર્ણ થશે અને તમારી અટવાયેલી લક્ષ્મી તમને પાછી મળશે તેની ચોક્કસ રીતે હું ખાતરી આપું છું. પણ શાસ્ત્રમાં કીધું છે શ્રદ્ધાવાન લગતી ફલમ. શ્રદ્ધાવાળા વ્યક્તિઓને સારું ફળ પ્રાપ્ત થતું હોય છે, ચોક્કસ આ રીતે કરજો. માટે આ જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.